હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। હાલ કોરોના વાયરસથી દેશ સહિત વિદેશોમાં પણ હાહાકાર મચી જવા પામ્યો છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ દુકાનો રોજગાર ધંધાઓ પણ હાલ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે। તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય હાલ મોટાભાગના ધંધા રોજગારો ફેક્ટરીઓ બંધ છે। બીજી તરફ કોરોના વાયરસને લઈને ધંધા રોજગાર બંધ થતાં લોકો 200-300 કિલોમીટર વાહનો ન મળતા પગપરા માદરે વતન તરફ જઈ રહ્યા છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓની સાથે પોલીસે પણ માનવ ધર્મ નિભાવ્યો છે અને પગપરા જતા પરિવારો યુવાનોને પાણીની બોટલ તથા બિસ્કિટ સહિતના ફૂડ પેકેજ આપતા નજરે પડ્યા હતા। તો સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ દ્વારા પોતાને ગ્રાન્ટમાંથી સ્થાનિક વિકાસ યોજના કુદરતી અને માનવ સર્જિત આફત કોરોના સંક્રમણ હેતુ ઉપચાર સાવચેતીના સાધનો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તો સંસદ દ્વારા સાબરકાંઠા અરવલ્લીના લોકોને 21 દિવસ માટે ઘરોમાં રહેવા પણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોને આહવાન કરવામાં આવ્યું છે। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના લીધે આખું વિશ્વ ચિંતાચૂર છે, એમાં આપણું ભારત પણ બાકાત રહી શકતું નથી, ત્યારે ભારતના આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભારત માટે જે કેર લેવાની વાત કરી હતી, ડિસ્ટન્સ રાખવાની વાત કરી છે અને 21 દિવસની વાત કરી છે, ત્યારે આપણા દેશમાં આપણા બધાના સ્વાસ્થ્ય માટે, આપણા દેશના હિતમાં, વ્યક્તિગત હિતમાં બધા લોકોએ આદરણીય નરેન્દ્રભાઈનો જે સંદેશો છે, ડિસ્ટન્સ રાખવાનું, ઘરમાં રહેવાનું મૂળ ધ્યેય એવો છે। ઘણે આપણા ગામડામાં બીજે હજી ક્યાંક વધારે પડતો ભય પણ છે અને ક્યાંક બેદરકારી પણ છે કે કશું થવાનું નથી, પણ એવું નથી। આની સાયકલ બહુ મોટી છે, આપણે બધાએ અવેરનેસ લેવી પડશે, આપણા પોતાના માટે નહીં, સામાન્ય જીવન માટે, બધાના માટે અને દેશ માટે પણ આપણે ચોક્કસમાં આગળ વધવું પડશે, તો જ આપણે આની સાયકલને તોડી શકીશું। માત્ર ને માત્ર કોરોના આમ લાગે છે સહેલો, પણ કઠિનતાવાળો છે એ ચોક્કસ છે, પણ ભય પણ એટલો નથી એ પણ વાત ચોક્કસ છે, પણ અવેરનેસ લેવી પડશે, ડિસ્ટન્સ રાખવું પડશે, ઘરમાં રહેવું પડશે અને 21 દિવસ જો આપણે પાળીશું તો કદાચ વિશ્વમાં પહેલો આપણો દેશ એવો હશે કે આપણે એમાંથી આ સફળતા મેળવી શક્યા છે। બોરી બધા દેશોમાં આજે જ્યારે જોઈએ, હમણાં જ મેં ટીવીમાં જોતો હતો તો આજે જ લગભગ ઇટલીમાં 800 જેવા લોકો મૃત્યુ થયું હોય, એ કેટલી ગંભીરતા છે, એ ગંભીરતા સમજી અને સાબરકાંઠા અને અરવલ્લીના બધા જ મારા મતદારોને, સમગ્ર ગુજરાતના અને દેશના બધા લોકોને મારો ખાસ સંદેશ છે કે આપ પોતાની રીતે પોતાના જીવન માટે, દેશના માટે ક્યાંક ને ક્યાંક આપણે અવેરનેસ લઈ, પોતાનાથી ડિસ્ટન્સ રાખીએ, પોતાના ઘરમાં રહી અને 21 દિવસ પાડીએ, એ જ મોટી સફળતા છે અને તમે એ મોટી એક દેશની સેવા કરી બરાબર સમજી શકાય। કદાચ સૈનિકો ભલે ત્યાં સેવા કરતા હોય, અહીં પણ આ એ જ પ્રકારની સેવા છે, જ્યારે દેશને આપણે બચાવી શકીએ તો જ સફળતા મળવાની છે। ત્યારે ખૂબ ખૂબ નમ્ર વિનંતી સાથે મારે પ્રજાને વિનંતી છે કે આદરણીય વડાપ્રધાનનો સંદેશાનો આપણે અમલ કરીએ।